સાથે શેર કરીશ લીલવા કચોરીની રેસીપી. આજે આપણે આ કચોરીનો મસાલો ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવશું અને કચોરીના બહારના લેયરને એકદમ ક્રિસ્પી બનાવવાની બધી જ ટિપ્સ સાથે. એકદમ ફરસાણવાળાની દુકાન જેવી લીલવાની કચોરી સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા એકદમ ફરસાણવાળાની દુકાન જેવી લીલવા કચોરી બનાવવા માટે આપણે કચોરીના બહારના લેયર માટે લોટ બાંધશું. તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલો મેંદો લીધેલો છે. બજારમાં મળતી લીલવા કચોરીનો લોટ ફક્ત મેંદામાંથી બનાવવામાં આવે છે, પણ આપણે ઘરે તેને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો મેં અહીંયા ઘઉં અને મેંદો સરખા પ્રમાણમાં લીધેલો છે. હવે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. કચોરીના બહારના લેયરમાં સેજ ખાંડ એડ કરવાથી તળતી વખતે ખાંડ કેરેમલાઇઝ થશે, જેનાથી કચોરીનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન આવશે. તો છે ને એકદમ નવી ટ્રીક. હવે મૂળ માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હાથની મદદથી તેલને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી એટલે કે બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણા તેલના મૂળનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધેલું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે કચોરીનો સ્મૂધ અને કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે કચોરીનો સ્મૂધ અને રોટલી અને પરોઠા કરતાં સેજ કઠણ એવો સેમી સ્ટીફ લોટ બંધાઈ ગયો છે. અને આ લોટ બાંધવા માટે મારે 1/4 કપની ઉપર 3 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે લોટને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલા લીલવાના દાણા લીધેલા છે. શિયાળામાં આ લીલવાના દાણા ખૂબ જ સહેલાઈથી મળી જતા હોય છે. સાથે મેં 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તમે આ કચોરીને ફક્ત લીલવાના દાણાથી પણ બનાવી શકો છો, પણ થોડા વટાણા એડ કરવાથી કચોરીનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને તીખાશ માટે મેં 4 લીલા મરચાં લીધેલા છે. તો આ કચોરીના સ્ટફિંગમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. સાથે 1 ઇંચ આદુનો ટુકડો. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણાના ફોતરા કાઢીને તેને તૈયાર કરી લીધેલા છે. તો કચોરીના સ્ટફિંગમાં સિંગદાણા એડ કરવાથી સિંગદાણા લીલવા અને વટાણામાં રહેલા બધા જ મોઇશ્ચરને એટલે કે પાણીના ભાગને એબ્ઝોર્બ કરી લે છે અને સિંગદાણાનો નટી સ્વાદ કચોરીમાં એકદમ સરસ લાગે છે, તેથી તે જરૂરથી એડ કરવા. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં અધકચરી પીસવાની છે. તો ઢાંકણ બંધ કરીને મિક્સર જારને આ રીતના ચાલુ બંધ કરતા જઈને આપણે બધી જ વસ્તુને પીસી લઈએ. તો બધી જ વસ્તુ પીસાઈ ગઈ છે અને પીસાયેલી વસ્તુનું ટેક્સચર તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતના બધી જ વસ્તુ દરદરી પીસી લીધેલી છે, જે કચોરીના સ્ટફિંગ માટે એકદમ પરફેક્ટ છે. હવે કચોરીના સ્ટફિંગમાં મસાલો કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી જેટલું જીરું અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીને જીરુંને સારી રીતે કકડાવી લઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે આપણે અધકચરેલા પીસેલા લીલવા અને વટાણાના મિક્સરને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાથી સ્ટફિંગ એકદમ ફટાફટ કૂક થાય છે અને તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ.
હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને ઢાંકણ ઢાંકીને મિક્સરને 7-8 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી તેમાં એડ થયેલા લીલવા અને વટાણા એકદમ સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ જાય. અને હા, વચ્ચે વચ્ચે મિક્સરને આપણે હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં. 7-8 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સરમાં એડ થયેલા લીલવા અને વટાણા સોફ્ટ થઈ ગયા છે અને મિક્સર આ રીતનું એકદમ ડ્રાય તૈયાર થયું છે. હવે સ્ટફિંગમાં 2 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા, કાજુના ટુકડા નાખવા ટોટલી ઓપ્શનલ છે, અને 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લીલવાની કચોરીમાં તીખાશ અને ખટાશ ગળાશનું પ્રમાણ ચડિયાતું હશે તો સ્ટફિંગનો સ્વાદ એકદમ સરસ લાગશે. હવે તૈયાર થયેલા સ્ટફિંગને ઠરવા માટે રાખી દઈએ. તો લગભગ 10-12 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું સ્ટફિંગ ઠરી ગયું છે. હવે હાથની મદદથી સ્ટફિંગના બોલ વાળી લઈએ. તો આપણે સ્ટફિંગ થોડું ડ્રાય હોવાથી જો બોલ તમારા સારી રીતે વળતા ના હોય તો સ્ટફિંગમાં ફક્ત 1 ચમચી જેટલું પાણી એડ કરીને તેને આ રીતના ભેગું કરી લેજો. તો આપણું સ્ટફિંગનો બોલ વળાઈ ગયો છે. હવે આ રીતના આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે. તો 20 મિનિટ પછી હવે આપણે કચોરીના લોટને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે કચોરી બનાવવા માટે લોટમાંથી થોડો ટુકડો લઈ અને તેને 2 હાથની વચ્ચે રાઉન્ડ શેપનો લૂવો બનાવી લઈએ. હવે લૂવાને વણવા માટે લઈ લઈએ. તો લૂવાને વણતા પહેલાં પાટલા ઉપર થોડું તેલ લગાવી દઈએ, જેથી લોટ પાટલા સાથે ચોટે નહીં. હવે લૂવાને પાટલા ઉપર રાખી અને વેલણની મદદથી મીડિયમ સાઈઝની પૂરી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં 3-4 ઇંચ ડાયામીટરની પૂરી વણી લીધેલી છે અને તૈયાર થયેલી પૂરીની થિકનેસ મેં આ રીતની મીડિયમ, એટલે કે ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પતલી તેવી રાખેલી છે. હવે પૂરીના સેન્ટરમાં સ્ટફિંગનો એક બોલ રાખી દઈએ અને પૂરીની સાઈડ્સમાં થોડું પાણી લગાવી દઈએ, જેથી કચોરી એકદમ સારી રીતે સીલ થાય. હવે પૂરીની એક સાઈડ્સને ઉપાડી અને આંગળીની મદદથી તેમાં આ રીતના પ્લેટ્સ કરી લઈએ અને આ રીતની પ્લેટ્સ બનાવતી વખતે કચોરીને ફેરવતા જવાનું છે. હવે વળાયેલી બધી જ પ્લેટ્સને ભેગી કરી અને કચોરીને એકદમ સારી રીતે સીલ કરી લઈએ. હવે વધેલા લોટના ઉપરના ભાગને આપણે કાઢી લઈએ અને ફરી પાછું ઉપરના ભાગ ઉપર થોડું પાણી લગાવીને કચોરીની બધી જ પ્લેટ્સને એકદમ સારી રીતે સીલ કરી દઈએ, જેથી તળતી વખતે કચોરીની એક પણ પ્લેટ્સ ખુલે નહીં. તો હવે આપણે આ રીતના બધી જ કચોરી તૈયાર કરી લઈએ. હવે કચોરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે, મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે કચોરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે કચોરીને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે કચોરીને પલટાની ઉતાણ નથી કરવાની, એક સાઈડથી થોડી તળાય એટલે કચોરીને બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. કચોરીને તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કચોરીને તળશો તો કચોરી બહારથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચી રહેશે, સાથે કચોરીના બહારના લેયર ઉપર બબલ્સ થઈ જશે. તો પરફેક્ટ કચોરી કરવી હોય તો આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી કચોરી બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, મીન્સ તે સારી રીતે તળાઈ ગઈ છે. તો હવે તળાયેલી કચોરીને ટીશ્યુ પેપર પર લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય. તો બહેની છે ને આપણી કચોરી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનાવીને કચોરીના બહારના લેયરને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કરવાની સૌથી સરળ રીતે
कचोरी ने घरे बनाव माटे लखेली रेसिपी जोती होय तो मैं वेबसाइट ने लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। जो तमने मारी आज नी रेसिपी गमी होय तो मने कमेंट सेक्शन में जरूर थी कहजो। साथे मारा वीडियो ने लाइक अने फ्रेंड्स में शेर करजो अने मारी चैनल ने सब्सक्राइब करवानू ना भूलशो। तो फरी मळीए एक नवी रेसिपी साथे।